નમસ્કાર મિત્રો, હું છું પંકજ કાપડિયા અને મારી યુટ્યુબ ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયામાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે અગાઉના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 13.2 દાખલા નંબર 3 વાત કરી હતી, ગુલાબજાંબુનો દાખલો. એની આગળ સ્વાધ્યાય 13.1 દાખલો પહેલો અને બીજો જોયો હતો. તો આજે મિત્રો આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળની અંદર સ્વાધ્યાય 13.2 દાખલા નંબર 4 વાત કરવાના છીએ. તો અહીંયા આપણે મિત્રોની રકમ લખી છે, 1 લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ 4 શંકુ આકારના છિદ્રવાળું બનાવેલું છે. લંબઘનના માપ 15 સેમી, 10 સેમી અને 3.5 સેમી, એટલે એને બોલાય 15x10x3.5 છે. છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા 0.5 સેમી છે અને ઊંડાઈ 1.4 સેમી છે. તો લાકડાના આ સ્ટેન્ડનું ઘનફળ શોધો. તો અહીંયા મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો કે લાકડાનું બોક્સ છે અને એ બોક્સની અંદર 4 પેન રાખવા માટે સ્ટેન્ડ બનાવ્યું છે, જેમાં છિદ્ર કરીએ છીએ. આપણે છિદ્ર કરીએ એટલે છિદ્રનો આકાર કેવો છે, શંકુ જેવો છે. આપણે ડ્રિલ મશીનથી આપણે છિદ્ર પાડીએ, આ રીતનો હોલ પાડીએ, તો એનો આકાર શંકુ આકારનો છે. એની અંદર પેન ઊભી રાખેલ છે. હવે તમે આકૃતિમાં જુઓ તો લાકડાનું બોક્સ એટલે લંબઘન છે, એમાંથી છિદ્ર પાડીને એક શંકુ બહાર કાઢી લીધું, બીજું છિદ્ર પાડીને શંકુ બહાર કાઢી લીધું, ત્રીજું છિદ્ર પાડી શંકુ બહાર કાઢી લીધું અને ચોથું છિદ્ર પાડીને શંકુ બહાર કાઢી લીધું. તો જે છિદ્ર પાડવાથી જે ભૂકી વધશે, લાકડાનો સોલ જેને કહીએ, એ કેટલો હશે, શંકુના ઘનફળ જેટલો. એ તમે જે સોલને ભેગો કરો તો એ 4 શંકુનું ઘનફળ થાય, કારણ કે આપણે એટલી જગ્યામાંથી કાઢી નાખી છે. એની અંદર આપણે પેન ઊભી રાખશું તો લાકડાનું લંબઘન છે એમાંથી આપણે 4 શંકુ કાઢી લીધા છે. તો જે સ્ટેન્ડ બન્યું એ કેવું છે, તો કે લાકડાનું લંબઘન છે પણ એમાંથી કેટલા શંકુ બાદ કરેલા છે, 4 શંકુ બાદ કરો ત્યારે આ સ્ટેન્ડ બને, બરાબર છે. તો આપણને આ સ્ટેન્ડનું ઘનફળ કીધું, તો એના માટે આપણે શેની જરૂરિયાત પડશે, તો લાકડાના લંબઘનનું ઘનફળ અને 4 શંકુ છે એનું ઘનફળ. તો હવે પછી ત્યાર પછી લાકડાનું લંબઘન છે એમાંથી 4 શંકુ કાઢી લીધેલા, આપણે એનું ઘનફળ બાદ કરશું ત્યારે જે ઘનફળ વધશે એ પેનના સ્ટેન્ડનું ઘનફળ થશે. તો આપણે દાખલાની શરૂઆત કરીએ. તો અહીંયા મિત્રો આપણે જોઈએ તો પહેલાં વહેલાં તો આપણને અહીંયા લંબઘનની લંબાઈ પહોળાઈને ઊંચાઈ આપી છે, એની ઉપર આપણે જરૂરિયાત નથી. ત્યાર પછી છિદ્રવાળા શંકુની બરાબર છે ત્રિજ્યા આપી છે અને ઊંડાઈ કહો કે એને આપણે ઊંચાઈ કહો, બંને એક જ છે. તો અહીં આપણે લખીએ શંકુની ત્રિજ્યા સ્મોલ r 0.5, એટલે આપણે લખીએ કે 5/10 પોઈન્ટ કાઢવું હોય તો સેમી. ત્યાર પછી શંકુની ઊંચાઈ અથવા ઊંડાઈ, ગમે તે શબ્દ રાખી શકો, શંકુની ઊંચાઈ સ્મોલ h બરાબર 1.4 સેમી, એટલે 14/10 સેમી. આપણે લખ્યું આકૃતિ પરથી શંકુ. હવે લંબઘન છે એની લંબાઈ પહોળાઈને ઊંચાઈ આપી દીધી છે, એનો આપણે કંઈ ઉલ્લેખ કરવો છે. આ લંબાઈ કહી દો, પહોળાઈ કહી દો ને ઊંચાઈ કહી દો, આપણે ડાયરેક્ટ લખી નાખીએ. તો અહીંયા આપણે લખીએ લાકડાનું જે બોક્સ છે એને લંબઘન કહેવાય, તો અહીંયા લખીએ લંબઘન નું ઘનફળ બરાબર એનું સૂત્ર છે LBH, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો મિત્રો આપણને તૈયાર જ આપી દીધું છે લંબાઈ પહોળાઈને ઊંચાઈ, 15x10x3.5, માટે આપણે અહીંયા લખીએ 15x10x, પોઈન્ટ કાઢવો હોય 3.5 છે એટલે 35/10, આ 10 કેન્સલ. ત્યાર પછી આપણે
पंदर गुणा पात्रीस करिए तो पंदर अँ गुणाकार छूटू पड़ नाखा पंदर गुणा पात्रीस है तो पंदर गुणा दस करो एट त्रो पचास थाय बराबर है पंदर सॉरी पात्रीस गुणा दस करो एट त्रो पचास थे पात्रीस पंचा तो कि पांच त्र पांच पंदर बे सात आ रीतन बार एक पांच सौ पच्चीस सेमी घन तो आप पंदर गुणा पात्रीस करूँ तो यह गुणाकार आयो है अँ अपने पांच सौ पच्चीस सेमी घन। हवे आपणे बीजी वस्तु आपी छे शंकु केटला शंकु छे चार तो चार शंकुनु घनफळ मेळवीए चार शंकुनु घनफळ तो आ चार छे ना चार शंकु छे ना शंकुना घनफळनु सूत्र शू तो के एकना छेदमा त्रण पायर वर्ग एच तो अहीं आपणे लखीए चार गुणा एकना छेदमा त्रण गुणा बावीसना छेदमा सात आ बावीसना छेदमा सात कोनी किंमत पाईनी आर नो वर्ग आर अपनी पास है पांचना छेदमा दस गुणा पांचना छेदमा दस त्यार पछी अपनी पास एच है चौदना छेदमा दस चौदना छेदमा दस अपनी पास है एच आनी अंदर अपने छेद उड़ाड़ीए तो आ रीतना उठ से सात बे चौदह मैं आ सात सात कैंसल अँ आप पांच बे दस तो आ बे कैंसल आ पांच पांच कैंसल त्यार पछी हजे क्या छेद उठ से पांच बे दस तो पांच पांच कैंसल त्यार पछी हजे छेद अँ से पांच गुणा बे बराबर है एम चार एट बे गुणा बे एट चार आ कैंसल थू। हवे अपनी पास जो पद वैधा है लखीए तो अंश में तमे जो अँ फक्त बावीस वैधा छेद में एक त्रण अने पांच त्रण पांच पंदर बावीस भाईंगा तमारे पंदर करवाना छे बावीस भाईंगा तमे पंदर करशो बावीस भाईंगा पंदर करवाना छे बावीस भाईंगा पंदर करो एटले एक पॉइंट सुड़तालीस सेमी घन एक पॉइंट सुड़तालीस सेमी घन आ मेळ्यु आपणने शंकुनु घनफळ। हवे आपणी पासे स्टेन्ड छे पेननु स्टेन्ड तो तमे आकृतिमां जोयो छे पेननु स्टेन्ड छे एमांथी लंबघन छे एमांथी केटला शंकु बाद कर्या चार शंकुनी जग्या छे होल पाड़ीने काढ़ी लीधी छे एटले पेननु स्टेन्ड आपणे पूछ्युं छे स्टेन्डनु घनफळ तो अहीं लखीए स्टेन्ड नु घनफळ बराबर तो पेननु घन स्टेन्डनु घनफळ मेळवुं होय तो लाकड़ानुं बॉक्स छे एमांथी चार शंकु बाद करीए एटले लाकड़ाना बॉक्समां नु घनफळ छे एमांथी चार शंकुनु घनफळ बाद करीए तो लाकड़ानुं बॉक्स एटले लंबघन लंबघन नु घनफळ माइनस लाकड़ा बॉक्स है एमां आपणे केटला शंकु बाद करवाना चार शंकु नु घनफळ तो लाकड़ाना बॉक्स में लंबघन है एम चार शंकु बाद करो एटले जे वधे छे ई पेननु एटले के पेन राखवानु स्टेन्ड है एनु घनफळ वधशे तो अहीं आपणी पासे लाकड़ाना बॉक्सनु घनफळ तो पांच सौ पच्चीस माइनस चार शंकुनु घनफळ मेळ्युं एक पॉइंट सुड़तालीस तो मित्रों जी अमुक ने पॉइंटनी बादबाकी केम करवी ए समझाई नहीं एटले हूँ शीखवाड़ी दू पांच सौ पच्चीस माइनस एक पॉइंट सुड़तालीस एक पॉइंट सुड़तालीस आ रीतना बाद करवाना अहीं तमारे पॉइंट करीने जीरो जीरो मूकी देवाना त्यार पछी अहींथी दस अहीं नौ ने अहीं दस लेवाना छे
दस माथी सात जाए तो त्रण, नौ माथी चार जाए तो पांच, त्यार पछी अहींया वच्चे चार माथी एक जाए तो त्रण, बे अने पांच, तो आपणे छेलो जवाब मळशे 523.53 सेमी घन। तो आ आपणे मळशे लाकड़ानुं जे बॉक्स हतुं एमांथी आपणे पेन राखवानुं स्टेन्ड बनाव्युं तो तो स्टेन्डनुं घनफळ थाय 523.53 सेमी घन। तो फरीथी आपणे आ दाखला पर नजर फेरवी लईए। तो अहींया मित्रों एक लाकड़ानुं बॉक्स हतुं एमांथी होल पाड़ीने चार शंकु जेटली जग्या बहार काढी हती। तो आकृति पर तमे जोई शको छो स्टेन्ड केवुं छे, एना परथी आपणे शंकुनी त्रिज्या आपी 0.5 એટલે 5ના છેદમાં 10, ઊંચાઈ 1.4 એટલે 14ના છેદમાં 10। હવે લાકડાનું બોક્સ છે એનું આપણે ઘનફળ મેળવવું પડે, તો આપણને એને અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આપી દીધી છે LBH, તો LBHનો આપણે ગુણાકાર કર્યો તો 525 સેમી ઘન આવ્યું। ચાર શંકુનું ઘનફળ એટલે 4 ગુણ્યા શંકુના ઘનફળનું સૂત્ર લખવાનું, એમાં કિંમત મૂકી છેદ ઉડાડો એટલે 22ના છેદમાં 15 એટલે 1.47 સેમી ઘન। ત્યાર પછી સ્ટેન્ડનું ઘનફળ કીધું એટલે લાકડાનું બોક્સ છે એમાંથી આપણે ચાર શંકુ બાદ કરીએ, તો 525માંથી 1.47 બાદ કરો 523.53 સેમી ઘન આ આપણને સ્ટેન્ડનું ઘનફળ મળશે। ત્યાર પછી મિત્રો આપણે જોઈએ દાખલા નંબર 5, સ્વાધ્યાય 13.2નો પાંચમા દાખલાની વાત કરીએ। એક વાસણનું સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે, તેની ઊંચાઈ 8 સેમી અને ઉપરના ભાગની ત્રિજ્યા 5 સેમી, તે ઉપરની ધાર સુધી પાણીથી ભરેલું છે, જ્યારે વાસણમાં 0.5 સેમી ત્રિજ્યાવાળી ધાતુની ગોળીઓ નાખવામાં આવે છે ત્યારે 1/4 જેટલું પાણી બહાર નીકળે છે, તો વાસણમાં નાખેલી ધાતુઓની ગોળીઓની સંખ્યા શોધો। હવે મિત્રો આપણે રકમને સમજીએ, તો વાસણનું સ્વરૂપ છે એ ઊંધા શંકુ જેવું છે, શંકુ ઊંધું હોય કે આ રીતનું ચતું હોય એ શંકુ જ કહેવાય, ઊંધું રાખવું તો પણ શંકુ કહેવાય, આમ રાખવું તો પણ શંકુ જ કહેવાય, એટલે પાત્ર છે એ શંકુ આકારનું છે, એની ઊંચાઈ 8 સેમી છે, જે શંકુ છે એની ઊંચાઈ 8 સેમી છે, તે ઉપરના ભાગની ત્રિજ્યા 5 સેમી છે, એટલે શંકુની ત્રિજ્યાથી 5 સેમી છે, તે ઉપરની ધાર સુધી પાણીથી ભરેલું છે, આ યાદ રાખજો, ઉપરની ધાર સુધી પાણીથી ભરેલું છે, બરાબર છે। આપણો ગ્લાસ હોય, ગ્લાસ તો એ કડોકડ સુધી લગોલગ ભરેલો છે પાણીની, હવે તમે એની અંદર કોઈ પણ વસ્તુ નાખશો એટલે પાણી શું થશે, બહાર નીકળશે। તો અહીંયા આપણી પાસે જે ગ્લાસ છે ને એ કેવો ગ્લાસ છે, શંકુ આકારનો ગ્લાસ છે। હવે શંકુ આકારનો ગ્લાસ હોય અને તમે એની અંદર પાણી નાખો તો પાણીનો આકાર કેવો થાય, શંકુ જેવો, પાણીને આપણે ડોલમાં ભરીએ તો પાણીનો આકાર કેવો થાય, ડોલ જેવો, પાણીને આપણે બાઉલમાં ભરીએ તો આકાર કેવો થાય, બાઉલ જેવો। તમને એનું ઉદાહરણ દઉં, તમે ગ્લાસમાં પાણી ભરીને ફ્રીઝરમાં મૂકી દો તો બરફ થઈ જાય, કાઢો તો શેના જેવો આકાર નીકળે, ગ્લાસ જેવો। તો આપણે જે શંકુની અંદર પાણી ભરશું તો પાણીનો આકાર છે એ શંકુ જેવો થઈ જશે, એટલે શંકુનું ઘનફળ કયો કે પાણીનું ઘનફળ કયો, તો બે એક જ, કારણ કે શંકુની અંદર પાણી ભરેલું છે એટલે પાણીનું ઘનફળ છે એનો આકાર શંકુ જેવો છે, એટલે પાણીનું ઘનફળ એ જ થાય અને શંકુનું ઘનફળ એ જ થાય। હવે જે ગ્લાસ ભર્યો છે એની અંદર તમારે એક ગોળી નાખવાની છે એટલે પાણી બહાર નીકળશે, તો એમાં એવી કેટલી ગોળી નાખીએ કે બધું પાણી છે એ, કેટલી ગોળી નાખીએ તો બધું પાણી છે એનું બહાર નીકળી જાય, જો એ લખો ત્યારે 1/4 જેટલું પાણી નીકળે છે, તો વાસણમાં નાખેલી ગોળીઓની સંખ્યા છે શોધો। તો આપણે કેટલી ગોળી નાખીએ એ જોવાનું છે, તો આપણે એ રકમની અંદર જે કાંઈ વસ્તુ આપી છે આપણે લખીએ, આમાં આકૃતિ કાંઈ દોરવાની જરૂરિયાત છે નહીં। શંકુની ઊંચાઈ 8 બરાબર 8 સેમી, ત્યાર પછી શંકુની ત્રિજ્યા 8 એ આપણને આપી છે 5 સેમી, બરાબર છે। ત્યાર પછી ધાતુની ગોળી
એની ત્રિજ્યા સ્મોલ આર પણ કહી દે ને 0.5 સેમી. તો આટલી આપણને વસ્તુ આપી છે. તો હવે પાણી ભરેલા પાત્ર અહીંયા ઉપરની ધાર સુધી પાણીથી ભરેલું છે, તો પાણી ભરેલા પાત્રનું ઘન ફળકવું અથવા પાણીનું ઘન ફળકવું તો બધું એકનું એક જ છે. તો અહીંયા પાણી ભરેલા વાસણ નું ઘનફળ ઇક્વલ ટુ એને શું કહેવાય? તો કે શંકુનું ઘનફળ છે જ એને શંકુનું ઘનફળ કહેવાય. તો અહીંયા આપણે શંકુના ઘનફળનું સૂત્ર ખ્યાલ છે, 1/3 પાયર વર્ગ એચ. અહીંયા આપણે લખીએ, કિંમત મૂકીએ તો 1/3 પાઈની જગ્યાએ 22/7. પાઈની કિંમત એમનું રહેવા દઈએ, આપણે છેલ્લે મૂકી દેશે એટલે ગુણાકાર કરવામાં અનુકૂળતા આવે, પાઈના પાઈ રહેવા દઈએ આપણે, જેથી છેદ ઉડવામાં અનુકૂળતા આવશે. હવે અહીંયા આપણે આર છે 5×5, આર છે 5, 5નો વર્ગ એટલે 5×5, ઊંચાઈ છે 8. તો 5×5 એટલે 25, 25×8 = 200 બરાબર છે. 200/3 પાય એમનું રહેવા દઈએ સેમી ઘન. આ કોનું ઘનફળ થયું? તો કે પાણીનું, પાણીનું ઘનફળ આટલું થયું. હવે તમે પાણીની અંદર એક ગોળી નાખો તો 1/4 જેટલું પાણી બહાર નીકળી જાય છે. આ જે પાણી છે આના 1/4 ભાગનું પાણી બહાર નીકળી જાય છે. અહીંયા આપણે લીટી લખીએ, પાણીમાં 1/4 ધાતુની ગોળી નાખવાથી કેટલું? 1/4 પાણી બહાર નીકળે છે. બરાબર છે, આટલું પાણી બહાર નીકળે છે. માટે વહી જતા પાણીનું ઘનફળ બરાબર 1/4×200π/3. હવે મિત્રો આપણે સમજીએ, આ ઘનફળ કેનું હતું? પાણીનું, બરાબર છે. પાણી ભરેલું વાસણ હતું એટલે એમાં પાણી છે એટલે પાણીનું ઘનફળ કહી શકાય. પાણી ભરેલું વાસણ ન લખો તો કાંઈ નહીં, પાણીનું ઘનફળ લખી નાખશો તો પણ ચાલશે. તો અહીંયા આપણને જે ઘનફળ મળ્યું એ પાણીનું ઘનફળ છે. હવે એની અંદર આપણે કાંઠા સુધી આખા આખો શંકુ આકારનો પ્યાલો ભર્યો છે, એની અંદર આપણે એક ગોળી નાખી, ગોળી નાખી તો આટલું પાણી છે એ બહાર નીકળી ગયું 1/4 જેટલું. કેટલું પાણી બહાર નીકળ્યું? ભરેલ પાણી કેટલું હતું? તો કે આટલું પાણી હતું. ગ્લાસની અંદર 200π/3 એટલું પાણી હતું. હવે જેવી ગોળી નીકળી એટલે 1/4 ભાગનું પાણી બહાર નીકળી ગયું, એટલે આનો 1/4 ભાગ કરો એટલે એટલું પાણી બહાર નીકળી ગયું. હવે કેટલી ગોળી નાખી આપણને ખબર નથી, તો ગોળીની સંખ્યા ગોતવાની છે. તો અહીંયા આપણે લખીએ, આટલું પાણી વહી ગયું એટલે આ પાણી જે બહાર નીકળી ગયું છે આપણને એનું ઘનફળ મળ્યું. હજી આને આગળ સાદરૂપ દેવું હોય તો અહીંયા 50×200 થાય, 4×4 કેન્સલ, તો જે વધશે 50π/3 સેમી ઘન. આ કોનું ઘનફળ મળ્યું? જે 1/4 ભાગનું પાણી બહાર નીકળી ગયું છે એનું ઘનફળ. હવે તમે જુઓ, એક ગોળી નાખવાથી જે પાણી બહાર નીકળી ગયું એ આ છે, તો ગોળીનું ઘનફળ એ પાણી જેટલું થાય, કારણ કે ગોળીની જે જગ્યા હતી એ ગઈ પાણીમાં એટલે 1/8 ભાગનું પાણી બહાર નીકળી ગયું. તો હવે ધારો કે પાણીમાં
एन गोड़ीओ नाखवामा आवे छे। तो तेमनु घनफळ वही जता पाणी जेटलू थाय, एटले गोळी एक नाखी तो एमां जे पाणी बहार निकळू एना जेटलू थाय, बीजी गोळी नाखो तो वधारे पाणी निकळशे एटले बे गोळीनुं घनफळ थाय। જેટલું તમે ગોળી નાખો એટલું પાણી બહાર નીકળશે, એ ગોળીના ઘનફળ જેટલું જ પાણી બહાર નીકળશે। તો આપણે અહીંથી આમ લખી શકીએ, આ એન ગોળી છે, આપણને ખ્યાલ નથી, અહીંયા ગોળીનું ઘનફળ બરાબર એ પાણીનું ઘનફળ। પણ કેવું, વહી જતું પાણી લખી નાખીએ, વહી જતું, વહી જતા પાણીનું ઘનફળ। અને આમનો લખવું હોય તમે આને છેદમાં પણ લખી શકો, બરાબર છે। આ ગોળી એક નાખો તો એટલું પાણી બહાર નીકળે, બે ગોળી નાખો તો એટલું પાણી, ત્રણ ગોળી, આપણને ગોળીની સંખ્યા ખ્યાલ નથી, એટલે આપણે રાખ્યું એન। હવે ગોળી એટલે કે ગોળો, તો ગોળાનો ઘનફળનું સૂત્ર થાય ચારના છેદમાં ત્રણ પાયાર ઘન, અને અહીંયા જે પાણી વહી ગયું છે એ આટલું આવ્યું, આટલું એક ગોળી નાખવાથી આટલું પાણી ગયું, તો અહીંયા આવશે પચાસ પાય ના છેદમાં ત્રણ, બરાબર છે। હવે તમને એક સિમ્પલ ઉદાહરણ દઉં કે પાણીની ડોલ ભરેલી છે, એની અંદર તમે એક ગોળો છે એનું ઘનફળ મેળવી લેવાનું, એટલું ગોળો છે પાણીમાં નાખવાનો, તો વધારાનું જે પાણી નીકળશે એનું ઘનફળ મેળવો તો ગોળાના ઘનફળ જેટલું થાય, કારણ કે અવળો પદાર્થ હતો એ પદાર્થ એમાં ગયો એટલે એટલી જગ્યા રોકી એટલે એટલું પાણી બહાર નીકળ્યું। તો અહીંયા આપણે એક ગોળી નાખી તો ચોથા ભાગનું પાણી નીકળ્યું, તો ગોળીનું જે ઘનફળ છે એ અને પાણીનું ઘનફળ છે બે સરખું થાય, તો એ આપણે અહીંયા લખ્યું। હવે આપણે અહીંથી પાઈ પાઈ આ બાજુ પણ છે, આ બાજુ પણ છે, ડાયરેક્ટ તમે ઉડાડી શકો, આ બાજુ પાઈ છે, આ પાઈ ને આ પાઈ કેન્સલ। ત્યાર પછી આપણે એનને સૂત્રોનો કરતા બનાવીએ, બીજું અહીંયા છેદમાં ત્રણ છે અને આ પણ ત્રણ કેન્સલ થાય, બાકીની આપણે કિંમતો મૂકીને સાદરૂપ દઈએ, તો આ એન ચાર આરનો ઘન। તો મિત્રો તમે એ જુઓ, ગોળીની ત્રિજ્યા આપી છે 0.5, 0.5 છે એટલે હું પાંચના છેદમાં દસ ગુણ્યા પાંચના છેદમાં દસ ગુણ્યા પાંચના છેદમાં દસ બરાબર અહીંયા વધશે 50। હવે આપણે એનને સૂત્રનો કરતા બનાવીએ, તો એન બરાબર આ એક બે ને ત્રણ દસ છેદમાં છે ને આપણે અંશમાં જવા દઈએ, તો એનને સૂત્રનો કરતા 50 ગુણ્યા દસ ગુણ્યા દસ ગુણ્યા દસ, કેટલા દસ, એક બે ને ત્રણ દસ એ ગુણાકારમાં ગયા, અને આ ચાર ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ અંશમાંથી એને આપણે છેદમાં જવા દઈએ, તો ચાર ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ, સીધી જ ગણતરી છે, આ છેદમાં છે અને આપણે 50 સાથે ગુણાકારમાં, આ ગુણાકારમાં છે નીચે। હવે આપણે છેદ ઉડાડીએ, અહીંયા 10 5 50 એટલે 5 5 કેન્સલ, હજી પણ એવું છે 5 2 10 5 5 કેન્સલ, હજી પણ અહીંયા એવું છે 5 2 10 5 5 કેન્સલ, અહીંયા 4 અને આ 2 ગુણ્યા 2 એટલે 4 ગયા। હવે જે વધ્યું અહીંયા 10 વધ્યા અને અહીંયા 10 વધ્યા, તો એન બરાબર 10 ગુણ્યા 10 માટે એન બરાબર 10 10 100। તો પાણીમાં કેટલી ગોળીઓ નાખવામાં આવેલ છે, 100 ગોળીઓ નાખેલ છે। તો ફરીથી આપણે રકમને સમજીએ, એક વાસણ ઉંધા શંકુઆકારનું છે, 8 સેમી ઊંચાઈ અને એની ધાર છે, ત્રિજ્યા છે 5 સેમી, પાણીથી ભરેલ છે, એમાં ગોળી નાખવામાં આવે ત્યાર પછી એક ચતુર્થાંશ પાણી બહાર નીકળે છે, તો વાસણમાં નાખેલી ગોળીઓની સંખ્યા શોધો। તો વાસણમાં કેટલી ગોળીઓ નાખેલી છે, 100 ગોળીઓ નાખેલી છે। પહેલાં શંકુ છે એનું આપણે ઘનફળ મેળવી લેવાનું, બરાબર છે, શંકુનું ઘનફળ એટલા માટે મેળવવું કે પાણી શંકુ આકારના ગ્લાસમાં ભરેલ છે એટલે પાણીનું ઘનફળ છે એ જેવો ગ્લાસ હોય એ આકારનું થાય, શંકુ આકારનો ગ્લાસ છે એટલે પાણીનો આકાર શંકુ થયો એટલે શંકુનું ઘનફળ કયો કે પાણીનું ઘનફળ કયો બે એક જ છે, તો એ મેળવું।
ત્યાર પછી એમાંથી એક ગોળી નાખી એટલે એક ચતુર્થાંશ જેટલું પાણી નીકળી ગયું, તો જે વધુ બહાર નીકળ્યું પાણી એ ઘનફળ ગોળીના જેટલું થાય, એટલે આપણે ગોળીનું ઘનફળ છે એ લખ્યું, કેટલું પાણી બહાર ગયું તો આપણે લખ્યું વહી જતું પાણી, જે એટલું પાણી હતું એમાં ચોથા ભાગનું ગયું એટલે એટલું પાણી થયું. હવે એમાં ગોળી નાખવાથી પાણીનું પાણી બહાર નીકળશે ગોળીના ઘનફળ જેટલું થાય, તો આપણે કેટલી ગોળી નાખી ખબર નથી, એટલે આપણે લખી એન ગોળી અને બહાર નીકળેલું પાણી, તો આપણને એના પરથી મળી ગયું 100 ગોળીઓ.